નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ છના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો તેમજ ધોરણ છના ગણિત વિજ્ઞાન અને ગુજરાતીના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આ પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તો ચાલો જોઈએ ધોરણ છ ગણિત તેમાં છે ચાલો યાદ કરીએ આપણે ત્રણ ભાગની અંદર રેકોર્ડ કરવાના છીએ તેમાં આ છે પહેલો ભાગ ચાલો યાદ કરીએ નીચેની સંખ્યાઓને આપણે મહાવરો પહેલો છે સૂચના મુજબ તમારી નોટબુકમાં લખો નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો તો ત્યાંસી હજાર ચારસો અડસઠ છત્રીસ હજાર સાતસો નેવ્યાસી અઠ્યાસી હજાર પાંચસો ત્રણ બાવીસ હજાર નવસો નવ્વાણું અને એકત્રીસ હજાર છસોને એક છે તો આ એક બે અને ત્રણના બધા જની આપણે સંખ્યાને નીચે આપણે નોટની અંદર લખીએ મહાવરો એક પાના નંબર છે એક તેમાં સંખ્યાની સ્થાન કિંમત તો ત્યાંશી હજાર ચારસો અડસઠની આઠની સ્થાન કિંમત આઠ છની સ્થાન કિંમત સાઠ ત્યાર પછી ચારની ચારસો ત્રણની ત્રણ હજાર અને આઠની એસી હજાર આવશે ત્યાર પછી બીજું છે છત્રીસ હજાર સાતસો નેવ્યાસીની તો તેમાં નવની નવ આઠની એસી સાતની સાતસો છની છ હજાર અને ત્રણની ત્રીસ હજાર આવશે સ્થાન કિંમત ત્યાર પછી અઠ્યાસી હજાર પાંચસો ત્રણની ત્રણની સ્થાન કિંમત ત્રણ ઝીરોની ઝીરો પાંચની પાંચસો આઠની આઠ હજાર ને આઠની એસી હજાર આવશે ચોથું છે બાવીસ હજાર નવસો નવ્વાણું તો તેમાં નવની કિંમત નવ નવની નેવું નવની નવસો અને બેની બે હજાર ને બેની વીસ હજાર આવશે ત્યાર પછી પાંચ નંબરનું છે એકત્રીસ હજાર છસો એક તો એકની એક શૂન્યની શૂન્ય છની છસો એકની એક હજાર ને ત્રણની ત્રીસ હજાર આવશે ત્યાર પછી બીજા દાખલો છે સંખ્યાઓને અંકમાં લખો તો સંખ્યાઓને અંકમાં લખવા માટે ચાર હજાર પાંચસો પાંત્રીસ તો ચાર હજાર પાંચસો પાંત્રીસ નવ હજાર છસો નવ ત્રીજું છે નવ હજાર આઠસો ચોથું છે છ હજાર સાતસો નેવ્યાસી પાંચમું છે સાત હજાર પાંચસો ઓગણત્રીસ છઠ્ઠું છે પંદર હજાર બસો પાંચસોને પંદર હજાર બસો એકાવન પણ મિત્રો આ તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા માટે જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે સ્વાધ્યન તે તપાસવા માટે ઉપયોગ કરજો ત્રીજા એ છે સંખ્યાને શબ્દમાં લખો તો આઠ હજાર નવસો સિત્તોતેર હજાર ચારસો ચોરાણું પાંત્રીસ હજાર છસો પિસ્તાલીસ હજાર ત્રણસો સાત અને પિસ્તાલીસ હજાર છસો તેત્રીસ આવશે ત્યાર પછી આગળ છે ચાર નંબરે મહાવરો આગળનો જોઈએ આપણે તેમાં માહોરો બીજો છે સરવાળા કરો બાદબાકી કરો તો આ પણ આપણે નોટની અંદર કરવાના છે તો આપણે નોટની અંદર જ સીધા કરીએ તો મહાવરો બીજો પાના નંબર ચાર સરવાળો પહેલો છે છ ને અડતાલીસ વત્તા બસો બાસઠ તો કેટલા થશે પહેલો દાખલોનો જવાબ આવશે બાળ મિત્રો ત્રણ હજાર નવસો ને દસ બીજો દાખલો છે તેમાં ચાર હજાર ચારસો બાવન વત્તા ચાર હજાર ત્રણસો નવ્વાણું તો જવાબ આવશે આઠ હજાર આઠસો ને એકાવન ત્યાર પછી ત્રીજો દાખલો છે તેમાં ત્રણ હજાર બસો સત્તાણું છ હજાર એકસો બાવીસ તો જવાબ આવશે નવ હજાર ચારસો ને ઓગણીસ ત્યાર પછી છે ચોથો દાખલો તેમાં ચાર હજાર છસો ચાર વત્તા ચોપન તો પાંચ હજાર જવાબ આવશે પાંચ નંબરનો દાખલો છે સાતસો વત્તા તો એમાં થશે ચાર ત્રણ જવાબ થશે ત્યાર પછી છઠ્ઠો દાખલો છે તેમાં છસો એકવીસ વત્તા ચારસો આડત્રીસ વત્તા ત્રણ હજાર છસો સત્સઠ તો ચાર હજાર સાતસો ને છવ્વીસ જવાબ થશે ત્યાર પછી સાતમો દાખલો છે ત્રણ હજાર એકસો સત્યાસી વત્તા છસો સિત્તેર તો ત્રણ હજાર આઠસો સત્તાવન જવાબ થશે અને આઠમા દાખલાનો છ હજાર ચારસો અઠ્ઠાણું ત્યાર પછી આવે છે બાદ બાકી બે નંબરે તો એમાં છ હજાર ઓછા ત્રણ તો જવાબ આવશે ત્રણ બીજો દાખલો છે તેમાં ચાર હજાર ઓછા એક આવશે ત્યાર પછી ત્રીજો દાખલો છે પાંચ હજાર છસો ચોવીસ ઓછા બે હજાર એકસો તો બાળ મિત્રો જવાબ આવશે ત્રણ ચોથો દાખલો છે ત્રણ હજાર છસો આઠ ઓછા એક હજાર બસો નેવ્યાસી તો જવાબ આવશે બે હજાર ત્રણસો ઓગણીસ ત્યાર પછી દાખલો છે પાંચ નંબરનો ચાર હજાર ઓછા એક હજાર નવસો સાડત્રીસ તો બે હજાર ને ત્રેસઠ જવાબ આવશે છ નંબરમાં પાંચ હજાર આઠ ઓછા ત્રણ હજાર ઓગણસી તો એક હજાર નવસો ને ઓગણત્રીસ જવાબ આવશે સાત નંબરનો છે પિસ્તાલીસ ચાર હજાર પાંચસો પિસ્તાલીસ ઓછા બે હજાર બસો ચોરાણું તો જવાબ આવશે બાવીસો એકાવન આઠ નંબરનો દાખલો છે આઠ હજાર ત્રણસો ઓગણીસ ઓછા પાંચ હજાર બસો તો જવાબ આવશે ત્રણ ચાલીસ ત્યાર પછી ત્રણ નંબરનો માહોરો છે ગુણાકારના દાખલા તમારી નોટમાં ગણવાના છે તો આપણે ગુણાકારના દાખલા ગણીએ કે પંચોતેર ગુણા સત્યાવીસ તો એનો જવાબ થશે બે હજારને પચીસ ત્યાર પછી બીજો દાખલો બાવન ગુણા છત્રીસ તો અઢારસો જવાબ આવશે ત્યાર પછી છે ત્રણ નંબરનો દાખલો ચોસઠ ગુણ્યા એકવીસ તો તેરસો ને ચુમ્માલીસ અને ચોથો દાખલો ચારસો બાસઠ ગુણ્યા બત ચોત્રીસ તો પંદર હજાર સાતસોને આઠ જવાબ થશે પાંચ નંબરનો દાખલો સાતસો અડસાઠ ગુણ્યા ત્યાંશી તો જવાબ આવશે છ ત્રેસઠ હજાર સાતસો ચુમ્માલીસ ત્યાર પછી ત્રણસો ઓગણપચાસ ગુણ્યા સાડત્રીસ તો જવાબ આવશે બાર હજાર નવસો ને તેર સાત નંબરનો દાખલો છે બસો પંદર ગુણ્યા આઠ તો જવાબ આવશે ત્રણ હજાર આઠસો સિત્તેર અને આઠ નંબરનો દાખલો તેમાં ત્રણસો અડતાલીસ ગુણ્યા ચોવીસ તો જવાબ આવશે આઠ હજાર ત્રણસો ને બાવન બાળ મિત્રો તમારી સમજ માટે છે નહીં ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમે લખેલું છે દાખલા તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો નવ નંબરનો દાખલો છે છસો પાંચ પિસ્તાલીસ તો સત્યાવીસ હજાર બસો અને દસ નંબરનો છે નવસો અઢાર તો ચાર અડતાલીસ હજાર છસો ચોપન આવશે ત્યાર પછી ચાર નંબરનો માહોરો છે તેમાં ભાગાકારના દાખલા બુકની અંદર ગણવાના છે તો આપણે તે ચાલો નોટની અંદર જ ગણીએ માહોરો ચોથો પાના નંબર છ તેમાં ભાગાકારના દાખલા છે ત્રણસો પંદર ભાઇગા નવ તો એનો જવાબ આવશે પાંત્રીસ બળ મિત્રો અહીંયા એક ગુણાકાર પણ કરેલો છે એ તમારી સમજ માટે હું કહી દઉં તો કે ભાઈ પાંત્રીસ જવાબ આવ્યો એને ગુણા નવ કરીએ પાછા તો ત્રણસો પંદર આવે છે કે નહીં એ તમારો જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે અહીંયા ગુણાકાર કરેલો છે એટલે એ સાચો છે ત્રણસો ને પંદર જ આવે છે પાછા એટલે ભાગાકાર આપણો સાચો છે બીજા દાખલામાં એક હજાર આઠસો અઠ્યાસી ભાઇંગા આઠ તો બસો છત્રીસ આવશે પણ એમાં પણ એ જ રીતે દાખલો કરેલો છે તમે જુઓ તો અહીંયા બસો છત્રીસ ગુણા આઠ તો એક હજાર આઠસો ને અઠ્યાસી આવી જાય છે એટલે આપણો આ ભાગાકારનો દાખલો સાચો છે ત્રીજો દાખલો એક હજાર સાતસો પંચ્યાસી પાંચ તો જવાબ આવશે ત્રણસો ને સત્તાવન તે જ રીતે ચોથો દાખલો ચાર હજાર બસો દસ દસ તો જવાબ આવશે ચારસો એકવીસ આ રીતે તમારે દાખલા ચેક કરી લેવાના છે ત્યાર પછી પાંચ નંબરનો દાખલો છે તેમાં એક હજાર એકસો એકત્રીસ તેર તો જવાબ આવશે સત્યાશી ત્યાર પછી છ નંબરનો દાખલો છે ચૌદસો સિત્તેર ભૈંગા પંદર તો જવાબ આવશે અઠ્ઠાણું ત્યાર પછી સાત નંબરનો દાખલો છે તેમાં પાંચ હજાર છસો ચો ચોસઠ ભેંગા સોળ તો જવાબ આવશે ત્રણસો ને ચોપન અને આઠ નંબરનો દાખલો છે તેમાં નવસો નવ હજાર બસો ચોત્રીસ ઓગણીસ તો જવાબ આવશે ચારસો ને છ્યાસી તે જ રીતે દાખલાઓને ચેક કરવા માટે પણ ગુણાકાર કરેલા છે ત્યાર પછી નવ નંબરનો દાખલો છે તે જોઈએ આપણે તો બે હજાર નવસો ને છન્નું ભેંઘા ચૌદ તો જવાબ આવશે બસો ચૌદ ત્યાર પછી દસ નંબરનો દાખલો આઠ હજાર બસો સત્તાવન પૈગા ત્રેવીસ તો તેનો જવાબ આવશે ત્રણસો ને ઓગણસાઠ તેના પણ ગુણાકાર કરેલા છે એટલે દાખલો સાચો છે કે ખોટો તે આપને ખબર પડી જાય બળમિત્રો આગળ જોઈએ તો આપણે હવે પછીનો વિડીયો છે એ ભાગ બેની અંદર આપણે રેકોર્ડ કરશું જો બળમિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ છના ગણિત વિજ્ઞાન અને ગુજરાતીના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો